સુકાન તો આમ ભાગે છે, શું કર્યું તે? કેમ આ હીરો તારી વાહે વાહે દોડે છે? ના ના, મેં તો કઈ નથી કર્યું. હીરો શું તને હેરાન કરે છે? ના ના, એ તો અમથા અમથા. એમ અમથા અમથા ક્યાં અટકે છે તારા લગ્ન? આ એવડો ઈ મારા બાપ પાસે માંગુ લઈને આવે તું થાય ને? કાંઈ હીરા, તું માંગુ લઈને નથી જતો? તમને તો ખબર છે મારું આ દુનિયામાં કોઈ. અરે હીરાભાઈ, તમે આમ કેમ બોલો છો? તમારા સિંહ નથી અને હું છું જ ને મંજુ. હું હીરાની બેન બનીને તારા બાપ પાસે માગું લઈને આવી. જય શ્રી કૃષ્ણ બેન. અરે આ સિંહ ક્યાં ગયો? એ મંદિરે ગયા છે. અત્યારે ભર બપોરે? બપોરે કોઈ ના હોય ને એટલે, સવારે જાય તો એને શરમ આવે. આવો બેન, આ પંથકમાં એનું જબરું નામ અને પાછો મોભાદાર માણસ એટલે શરમ તો આવે ને. આમે એ સમજુ અને જ્ઞાની છે. અરે કેટલી વાર મને તકલીફ પડે ને તો હું એની સલાહ લેવા જાઉં છું. એ ભણેલ નથી પણ ગણેલ તો છે જો, એટલે મારે તમને બે શબ્દ કહેવા શીખવું. એમાં હાથ જોડવાની કઈ જરૂર નથી, તમે તમારે કયો બેન. તમને ખબર નહી હોય એની આગલા ઘરની બૈરી મદ બુદ્ધિની હતી. વારંવાર ઘરમાં ઝઘડા જ કરી રાખે, ઝઘડા જ કરી રાખે. એનો સંસાર 2-3 વર્ષ તો માંડ આવેલો. છોકરાનો જન્મ થયો ત્યાં તો એ ગુજરી ગઈ. મેં આને બીજા લગ્ન માટે કેટલી વાર સમજાવ્યું પણ માયનો જ નહીં. એટલે હું તમને કહું છું કે તમે આને સાચવજો. માણસ બહુ દુખી છે. સારું થયું તમે મને વાત કરી, હવે તમે જરાય ચિંતા નહીં કરતા. હું એને એવા સાચવીશ ને એટલો પ્રેમ આપીશ કે એને એમ થઈ જશે કે મારો જન્મ સુધરી ગયો. ભલે મેં મોટી ઉંમરના આરે લગ્ન કર્યા પણ હું એનો જન્મ મારો જાતિ ઉંમરે સુધારી દઈશ. તમે જરાય ચિંતા નહીં કરતા, હું એને જરાય ઓછું નહીં આવે. વાહ બેન વાહ, મને આનંદ થયો. આજે આજે મારા જીવને ટાઢક પડી. હાલો બેન, હવે હું એને રસ્તામાં મળી લઈશ. અરે ગાંધી, એમાં કઈ પૂછવાનું હોય તારે આટો મારવા જવું જ છે ને તો કાલ સવારે નીકળી જા. મોજ કર, જા. હસુ બેન. કેમ માં તારે રાતે આવવું પડ્યું? દિવસના તને શું શરમ આવે છે? ના બેટા, એવું નથી. આવવામાં મોડું થઈ ગયું. 3-4 મહિના થયા એટલે મને થયું કે ચાલ મારી દીકરીને મળી આવું. કે સુખી છે કે દુઃખી? કેમ માં, શું લાગે છે તને, હું સુખી છું કે દુઃખી? વાહ મારી સિંહણ વાહ, હજી તારી અકળ ગઈ નથી. માં સુખની તો હું તને શું વાત કરું, તો સાંભળ. જો તે મને મારા ઉંમરના છોકરા હારે પરણાવી હોત અને જે મને સુખ મળ્યું હોત તેના કરતાં સવાયું સુખ મને મળ્યું છે. અને માં હું તો દ્વારકાવાળાને પ્રાર્થના કરું છું કે મને દરેક જન્મમાં આ જ પતિ મળે. માં સ્ત્રીનું સાચું સુખ તેનો પતિ જ હોય છે. મહેલ મોલાત કે પૈસા ટકા નહીં, આ સંસારમાં એ કોઈ સમજતું નથી. પણ મને મારા પતિનું અદ્ભુત સુખ મળ્યું છે. તું મારી જરાય ચિંતા નહીં કર. હા બેટા, મેં એ પગ મૂક્યો ને ત્યાં જ મને ખબર પડી ગઈ. મને જોઈ તે શરમાઈને ઊભા થઈને ચાલે ગયા. બોલ માં, હવે તારે કંઈ પૂછવું છે? ના બેટા, હવે મારે કાંઈ નથી પૂછવું. માં એક વાત કહું, રૂપાબેનને કહેજે કે હવે તારી આશા જલ્દી જ પૂરી થશે. હા બેટા, હું નાની. આ સારા સમાચાર રૂપાને આપી દઈશ. અરે માં, મારું તો પતિ છા? ના બેટા, હું હવે ઘરે જઈને દાસીનું આંધણ મૂકી. ખુશ
ખુશી ચહેરા હો હા મારી મહારાજ ખુશી થઈ ગઈ વાહ મારી સિંહણ વાહ, તું મને આટલો સમજસ ને આટલો મને પ્રેમ કરીશ કે તારા કુળને તો તારીઓ પણ મારા કુળને પણ તારીઓ, આ અહેસાન હું તારો ક્યારે ચૂકીશ? હા તો તમે અમારી મા દીકરીની વાત સાંભળતા હતા એમ ને? હા હું એ સાંભળતો હતો કે તને સાચવવામાં કાંઈ મારાથી ચૂકતો નથી થઈ ગઈ ને? ચૂક તમારાથી નહીં, મને તો એ બીક લાગે છે કે તમને સાચવવામાં ક્યાંક મારાથી ચૂક ન રહી જાય. આવ આવ દયાજી આવ, તું સમાચાર લાવ્યો છે? આજ તો છે ને હું બહુ સારા સમાચાર લાવ્યો છું. બોલ 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 જલ્દી બોલ જલ્દી બોલ. અરે મૂંગો તો માર, કેવા હરક થી હું સમાચાર લાવ્યો તો તારે તો બતાયમાં. આવ 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 તો સાંભળ, ઓલા વીરમ બાપા ને ત્યાં, ઓલા વીરમ બાપા ને ત્યાં લાડવા. એ તો પાતાલ જ. અરે લગન ના નહીં, લગન પછી ના બતે ના ના સિંહ. આ ઉમલે આપણે તો હજી વાંધા છી. હા છે ને, જો આપણો શું વાંક છે, આપણી સામે કેદી જોશે આપણો હજાર હાથવાળો. ગામના ઘેરે પારણા બંધાવે છે અને આપણે ખીલેય નહીં બંધાવવાનું. આપણે તો તાયામ દૂતી ને એકલા જ લેવાના છીએ. અમારા બેટા ગામવાળા છે ને, આપણે ગામમાં તો નથી રહેવા દેતા. ચાલુ આપણે વીરમ બાપાની જેમ છે ને સીમમાં રખડવું પડે છે, સીમમાં. પણ સંભાળીને રહેજો ભાભી. ઓહો તો તમે ધમકી આપવા આવ્યા છો એમ ને? જે સમજો તે ભાભી. જે મોટા બાપાનું નામ છે આ પંથકમાં, અમારું એ નામ છે. અને એટલું જ નહીં, અમે જ્યાં જાય છીએ ને ત્યાં ભલભલાના પગ ધ્રુજવા માંડે છે, ધ્રુજવા. અને અમારા જ કુટુંબમાં આવું તું તો તારા બાપને મારામાં શું વાંધો હતો? ચૂપ, શું કાગડાની જમાતની ગોણે ક્રાવ 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 કરે રાખો છો?
જ્યારે બે વડીલો વાત કરતા હોય ને ત્યારે છોકરા વચ્ચે ના બોલે હો. અને રહી વાત નામની, તો તમારું નામ કેવું છે એ મને ખબર છે. અને સિંહની સાથે શિયાળાની સરખામણી ના થાય. તમે મને વધામણી નહીં ધમકી દેવા આવ્યા છો. અને એવું હતું તો આવું તું ને તમારી મોટા બાપાની હાજરીમાં. મને એટલું જોઈને શું આલ્યા આવ્યા? હું કઈ તમારી ધમકીથી બીજાવ એમ નથી. હું સિંહણ છું સિંહણ. અને હવે આ તમારી લાકડાનો તલવાર મ્યાનમાં રાખીને ભાગી જાઓ. તમારો બાપ આવશે તો ખેર નથી. જો રસ્તામાં જ આવે છે, પાછું વળીને જુઓ નહીં. મને એની સુગંધ આવે છે. જાઓ, તમારો બાપ તમને રસ્તામાં જ મળશે. બાપી, અત્યારે તો જાઉં છું, પણ સમય આવે તને ને મારા ભાઈને બેયને બતાડી દઈશ. સમજો છો ને આનો મતલબ? આખું મહાભારત ખેલાઈ ગયું હતું. ચાલો. મને આ મહાભારત અને ચોટલા વાળી વાત ન સમજાણ. એ તો જેને સમજાય ને એને સમજાય, બાકી તો માથેથી જાય. દ્રૌપદીના વાળ ખેંચી દુશાસન ભરી સભામાં લાવ્યો તો એટલે મહાભારત થઈ ગયું. અને એ વાત તારા માલિકને કરું ને તો એ લોકોના ભૂક્કા કાઢી નાખે ભૂક્કા. તું દૂધ લઈ આવી? હા, તો રાખી દે. હજી અહીંયા બેઠા છો? અંદર આવવાનું મન નથી થતું? આવતો તો પતા તું આવી ગઈ, પણ એ તો કે આ મેરું ની શું આવ્યા હતા? અરે એ તો વધામણી દેવા આવ્યા હતા. હું સમજો છું, એ તને વધામણી દેવા નતા આવ્યા, એ તને ધમકી દેવા આવ્યા હતા. મારો ભાઈ જે ઓળખું જોઈએ ને સારી રીતે. અરે એ તો કયો, એવું તે શું થયું કે બાપુજી એ મેરુભાઈ ને જયરથ માંથી બેદખલ કરી દીધા? મારા બાપા ભગવાન નું માણા, ભક્તિ કરે ભજન કરે અને આખા પંથકમાં એનું નામ, પણ વાહે આ કપાતર જાય ગયો. આનામાં હંધી જાતના લખણ, મંડો તો જાયદાદના ઉડાડવા, એટલે બાપા બી ગયા. એટલે બાપાએ જેને એને જાયદાદમાંથી બેદખલ કરી નાખ્યું. એ વાત તો સાચી. માણસે માણસે ફેર હોય, કોઈ સાચવે તો કોઈ ઉડાડે, પણ જેમ તમે સાચું એમ મને પણ સાચવું. અરે તને તો સાચવવી જ પડે ને, તને કઈ થોડીક મૂકી દેવાય. તને એક વાત કહું, આ મણીએ તારા હારે લગ્ન કરી અને એના જીવન નું બલિદાન આપી દીધું. મણીએ નારી જીવન ને ધન્ય બનાવી દીધી. તારી વાત સાચી છે શંકરિયા, બલિદાન તો નારી જ દઈ શકે, આપણું પુરુષોનું કામ નહીં. હા ઓ વિરમ બાપા, એ વાત તો સાચી છે. તમે દ્વારકાવાળાના ભગત છો ને, એટલે ખરેખર આ દ્વારકાધીશની કાંઈક તમારા ઉપર કૃપા થઈ લાગે છે. નહીં તો આ છોકરી આના પાછળ આખા પંથકના જુવાનિયા ગાંડા થતા ગાંડા. હવે નાના મોટે મોટી વાત કરમાં આવે, કામ કર કામ હાલ. રાત આખી નથી સૂતો, હજી પેટમાં ગુડગુડ ગુડગુડ થાય છે. અરે ઓલો મેરુ બાપો છે ને, ઈ એની જાયદાદ ઉપર ટાંપ રાખીને બેઠો છે. ટાંપ રાખીને. તારી વાત સાચી,
આગે આગે ગોરખ જાગે. બીજું શું થાય હવે? મેં માનતા લીધી હતી કે